पाकिस्तान नी मैच। तो ये मैच विषय बात करीशु तेमज अन्य महानुभाव साथे पण चर्चा करीशु अमारा खास कार्यक्रम मिशन 2015 मां। खेल जगतना सौथी मोटा पर्व समा आईसीसी क्रिकेट वर्ल्ड कप ने गणतरीना दिवसो बाकी छे अने तमाम क्रिकेट प्रेमीओ राह जोई रह्या छे भारत पाकिस्तान मैचनी। त्यारे एक अहेवाल प्रमाणे आ मैचमां दर्शकोनी संख्या मामले विश्व विक्रम स्थापवानी संभावना छे। भारत पाकिस्तान मैच पर सौनी नजर, वर्ल्ड रेकॉर्ड થવાની સંભાવના। ક્રિકેટ પ્રેમીઓ વર્લ્ડ કપના માહોલમાં રંગાઈ રહ્યા છે અને મોટા ભાગના ક્રિકેટ પ્રેમીઓની નજર 15 ફેબ્રુઆરીએ રમાનાર ભારત અને પાકિસ્તાનની મેચ ઉપર છે। બે કટ્ટર હરીફો વચ્ચે રમાનાર આ મેચ દર્શકોની સંખ્યાના મામલે એક વર્લ્ડ રેકોર્ડ બનાવે તેવી સંભાવના છે। એક અબજ દર્શકો મેચ નિહાળશે। 6 મહિના પહેલા વેચાઈ ગઈ ટિકિટો। ઓસ્ટ્રેલિયન અખબાર ધ ઓસ્ટ્રેલિયનના જણાવ્યા પ્રમાણે આ મેચની બધી જ ટિકિટો 6 મહિના પહેલા જ વેચાઈ ગઈ છે। આ મેચની મજા 1 અબજ દર્શકો લેશે તેવી સંભાવના છે, જે એક વર્લ્ડ રેકોર્ડ બની જશે। આ પહેલા પણ સૌથી વધારે દર્શકોના મામલાનો રેકોર્ડ ભારત પાકિસ્તાનના નામે છે। મોહાલીમાં વર્લ્ડ કપ 2011માં રમાયેલી સેમિફાઇનલ મેચને 98.80 કરોડ દર્શકોએ જોઈ હતી। આ વખતે દર્શકોની સંખ્યાના આંકડામાં વધારો થાય તેવી સંભાવના સેવાઈ રહી છે। 12 મિનિટમાં વેચાઈ ગઈ સામાન્ય ટિકિટો। 20,000 ભારતીયો મેચ નિહાળશે। અખબારે વર્લ્ડ કપ આયોજન સમિતિના એક અધિકારીના હવાલેથી કહ્યું કે ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં કોઈ પણ મેચ કરતા ભારત પાકિસ્તાનનો મુકાબલો ભવ્ય હશે। સાઉથ ઓસ્ટ્રેલિયન સરકારને આશા છે કે 15 ફેબ્રુઆરીએ વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ જોવા માટે લગભગ 20,000 ભારતીયો એડિલેડ જશે। સાઉથ ઓસ્ટ્રેલિયાના ઉપવડાપ્રધાન જોન રાવે જણાવ્યું હતું કે 50,000ની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં સામાન્ય ટિકિટોનું વેચાણ શરૂ થયાની 12 મિનિટની અંદર ટિકિટો વેચાઈ ગઈ હતી। સામાન્ય રીતે ભારત પાકિસ્તાનની મેચ એક જંગથી ઓછી હોતી નથી, પણ રમતના મેદાનમાં જ્યારે આ બંને દેશ ટકરાય છે ત્યારે સમગ્ર વિશ્વની નજર તે મેચ પર હોય છે। જો કે વર્લ્ડ કપમાં પાકિસ્તાન એક પણ મેચ ભારત સામે જીત્યું નથી અને વાત ભારત માટે એક સિદ્ધિ સમાન છે। નિશિત રાજ્યગુરુ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો વર્લ્ડ કપની મેચીસ આમ તો 14મી તારીખથી શરૂ થઈ જાય છે, પરંતુ બધાની નજર છે 15મી તારીખે રમાનાર ભારત પાકિસ્તાનની મેચ ઉપર, જે રવિવારે રમાનારી છે। તો આજે એ વિશે જ વાત કરવા અમારી સાથે સ્ટુડિયોમાં અમુક ગેસ્ટ ઉપસ્થિત છે, પણ આજના ગેસ્ટની ખાસિયત એ છે કે તેઓ સ્પોર્ટ્સ જગત સાથે સંકળાયેલા નથી। અમારી સાથે છે સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી અને આંત્રપ્રેન્યોર રુઝાન ખંભાતા। આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝ ઉપર। સૌથી પહેલા પ્રશાંતભાઈ, આપને પૂછવા માંગીશ કે આ વખતનો વર્લ્ડ કપ છે 2015, બહુ જ ચર્ચાઓ થઈ રહી છે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાવાનો છે, શું લાગે છે ભારત જીતશે કે નહીં? એક ભારતીય તરીકે તો ભારત જીતે ગમે જ, ડેફિનેટલી ગમશે, પણ એક બીજી હકીકત આપણે અત્યારે ધ્યાનમાં લેવી જોઈએ કે પ્રેઝન્ટ ફોર્મને જો ધ્યાનમાં રાખીએ તો સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા આ બહુ જ હોટ ફેવરિટ ટીમ્સ છે અને ભારતે જે એની અત્યારની બિફોર ધીસ મેચિસ જે એને ફોર્મ બતાવ્યું છે એટલું બધું પાવરફુલ નથી। અને મહત્વની વાત એ છે કે ભારતની ટીમની અંદર ઘણા બધા નવા ખેલાડીઓ જે છે એ લોકોને કારણે પણ હજી લોકોને એવી સમજ નથી કે હા પેલી દેશભક્તિ જરૂર છે, પણ લોકોને ટેકનિકલી એવી ખબર નથી કે કયો ખેલાડી કેટલો પાવરફુલ છે, એ લોકોએ હજુ પ્રૂવ કરવાનું બાકી છે। પણ હું એવું માનું છું કે ડેફિનેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ મેચ અને
સૌથી વધારે જેને કહેવાય કે ધમાકેદાર શરૂઆત કઈ હોય ભારત પાકિસ્તાનની મેચની જ હોય ને, આનાથી વધારે તો કોઈને કદાચ એટલી બધી રોમાંચની અપેક્ષા શરૂઆતના ગાળામાં તો નહીં જ હોય. હું માનું છું સન્ડે ઇઝ અ ફેસ્ટિવલ ડે. જરૂરથી સાચી વાત છે. રુઝાન તમને પણ પૂછવા માંગીશ કે આ વર્લ્ડ કપ ચાલુ થઈ રહ્યો છે, તમને શું લાગે છે ભારત કેવું પરફોર્મ કરશે? સાચી વાત છે કે આપણી પાસે એટલા એક્સપિરિયન્સ પ્લેયર નથી, આપણી પાસે સ્કિલ છે અને જસ્બો છે જીતવાનો, અને એસ બી ઓલવેઝ છે આપણે યુથનો આટલો ભરોસો રાખવો જ જોઈએ અને રાખીએ જ છીએ. એટલે આઈ એમ પોઝિટિવ અબાઉટ ઇટ કે આપણી જે યુવા ટીમ છે, યુથ ટીમ છે, એ કંઈક ચમત્કાર કરે. એમનું શું કે એમનું અગર મારો એવો કોન્ફિડન્સ છે કે એ લોકો કરી શકશે, પ્રોવાઇડેડ ઓબ્વિયસલી એ લોકો કોઈ ખોટા નેગેટિવ પ્રેશરમાં ના આવી જાય. અને મારું અને એઝ ઇ રાઇટલી સેડ કે આપણે તો ઇન્ડિયા 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 જ ઓબ્વિયસ વાત છે, પણ સાથે સાથે આપણે જે ભારત પાકિસ્તાનની આપણે જે વાત કરીએ છીએ તો એકચ્યુઅલી એમાં એમાં થોડું આપણે થોડું વધારે એમાં રિએક્ટ કરી રહીએ છીએ. એટલે મે બી રાઇટલી સેડ કે આપણે ફેસ્ટિવ સીઝન ફેસ્ટિવલ તરીકે લેવાનો છે. એન્જોય સન્ડે છે એટલે હજી એન્જોય થશે, કારણ કે કોઈ કામનું ટેન્શન નથી લેવાનું, બધાના સન્ડે આ જ પોઈન્ટ પર બુક થઈ ગયા છે. પણ ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આને એઝ અ ફેસ્ટિવ લઈએ અને હાર જીતને વી ટેક ઇટ પોઝિટિવલી ઇન અ સ્પોર્ટ્સમેન સ્પિરિટ, નોટ નેગેટિવલી. આપણી સાથે ત્રીજા ગેસ્ટ નિસર્ગભાઈ ત્રિવેદી જોડાઈ ગયા છે કે જેઓ વકીલ છે. નિસર્ગભાઈ તમારું શું માનવું છે વર્લ્ડ કપ 2015 ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે? આપણે જોવા જઈએ તો આપણી ઇન્ડિયન્સની ફિલિંગ હંમેશા ઇન્ડિયા વિન ઉપર વધારે નિર્ભર હોય છે, પણ આ એક બહુ ડાઇસી સિચ્યુએશન છે, કોણ જીતશે કે કોણ નહીં. આપણે હિસ્ટ્રી જોવા જઈએ 92 થી છેલ્લા 5 વર્લ્ડ કપ્સ, તો એ હવે એ ઇન્ડિયાની ફેવરમાં લાગે છે. અને તમે ટીમ વાઇઝ સ્ટ્રોંગ જો તો ટીમ વાઇઝ બંને ટીમના અત્યારે થોડાક એટલું બધું સારા ફોર્મમાં નથી જઈ રહી. પાકિસ્તાન માટે બહુ જ એક મેજર સેટબેક છે કે એમનો ટોપ સ્પિનર ઓફ સ્પિનર અવેલેબલ નથી એમનામાં, સઈદ અજમલ, એટલે એનું રિપ્લેસમેન્ટ પણ સારું એમને મળ્યું નથી. સાયમલ્ટેનિયસલી આપણી વાત કરીએ તો આપણને જે ઓપ્શનમાં આપણે ઈશાંત શર્માની ને એ લોકોની ફાસ્ટ બોલર બોલિંગની ઓપ્શન જે આપણે ઊભું કર્યું છે એ એટલું બધું ફ્રન્ટ ફૂટ ઉપર આપણે વી આર ઓલ્સો નોટ ધેર. એટલે બહુ ડાઇસી સિચ્યુએશન જેવું છે, એનીબડીઝ ગેમ જેવું છે. એટલે બધા જ તમે જે પહેલુઓ જુઓ તો બધા ઇવન પહેલુઓ છે, કોઈનું કોઈ ઓડ નથી ને કોઈનું કોઈ ઇવન નથી. એટલે પરિસ્થિતિ ઇટ કેન બી એનીબડીઝ ગેમ, ઇટ ડિપેન્ડ્સ ઓન હુઝ એવર વુડ પ્લે ગુડ ક્રિકેટ. એક સારું ક્રિકેટ આપણે રવિવાર માટે જોઈ રહ્યા છીએ, જેની ટિકિટ એડલેટમાં ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે 35,000થી વધારે લોકો એ લોકો એક્સપેક્ટ કરી રહ્યા છે. એ બહારના લોકો છે, આઉટસાઇડ ધ સ્ટેટ ઓફ એડલેડ. એટલે બહુ જ બધું ઇન્ફ્લક્સ બહુ જ સારો છે, લોકોનો ઉત્સાહ બહુ જ છે. પણ આપણે વિશેષજ્ઞોનું જેમ કે જોઈએ કે આપણા ભૂતપૂર્વ કેપ્ટન દ્રવિડ કે વીવીએસ લક્ષ્મણનું સ્ટેટમેન્ટ કે ગવાસ્કર સાહેબનું સ્ટેટમેન્ટ, એ બધા જ ઇન્ડિયા ફેવરેટ સાથે જ ઉતરવાના છે. પણ ધેર માઇટ બી એ સિચ્યુએશન જ્યાં કદાચ એ લોકોના જે ફાસ્ટ બોલર્સ છે, જે જુનેદ ખાન જે ટોલ અને ઘણો ફાસ્ટ છે, એટલે એને કદાચ થોડીક એજ મળી જાય. એટલે એની ઉપરથી આપણે થોડુંક આપણે અવેર રહેવું પડશે, કોશિયસ રહેવું પડશે, ને થોડીક એક સારી ગેમની આપણે વધારે આશા રાખીએ છીએ કે સારી એક ગેમ જોવા મળે, એ જ આપણું મેઇન. એક બાજુ પાકિસ્તાનની ટીમમાં ઇરફાન ખાન જેવો 7 ફૂટ 2 ઇંચ લાંબો બોલર આવી ગયો છે પાકિસ્તાનની ટીમમાં, અને ભારતની ટીમમાંથી ઈશાંત શર્માનું એક્ઝિટ થઈ ગયું છે અને તેની જગ્યાએ મોહિત શર્મા આવી ગયો છે. તો તમને શું લાગે છે મોહિત શર્મા ઈશાંત શર્મા જેટલું પરફોર્મ કરી શકે? એ બહુ જ એક ડિબેટેબલ ઇસ્યુ છે કોણ કોના જેવું પરફોર્મ કરી શકે કે કેમ. પણ આપણે જોવા જઈએ આપણી આ નવી જે ટીમ છે એનું જે એન્થુસિયાસ્ટિક, જેમ રુઝાન બેન અને મારા સહ ડોક્ટર ભીમાણી સાહેબે કીધું કે એનું જે રાઇટ બેલેન્સ, રાઇટ આંકડાને રાઇટ કડા રાઇટ ટાઈમે જ્યારે ક્લિક થાય ત્યારે યુ કેનોટ પ્રિડિક્ટ એનીથિંગ, તમે કશું જ પ્રિડિક્ટ ના કરી શકો. ઇટ હેઝ ટુ બી અ ગુડ ગેમ, બધું સ્પોર્ટ્સમેન સ્પિરિટમાં થાય, બધું જ એકદમ પ્રોપરલી રમાય, અને રાઇટ પહેલું પર રાઇટ માણસ, આપણા જે અનુભવી કેપ્ટન છે મહેન્દ્રસિંહ ધોની, એ રાઇટ વ્યક્તિ રાઇટ સમય ઉપર યુઝ કરે. આઈ થિંક દેટ્સ વોટ વી આર ઓલ હોપિંગ ફોર, આપણો આખો દેશ અને પડોશી દેશ પણ. જીરુઝાન તમે કે કહેવા માંગો? મારું એમ કહેવું છે કે મારું નોટિંગ છે કે જ્યારે આપણે નવા ખેલાડીઓ ઉતરે છે
ત્યારે બે ચીજ પોઝિટિવ થાય છે. એક તો લોકો નવા છે એટલે જે સામેવાળા છે ડઝન્ટ નો આર નોટ સો મચ વેલ વર્સ કે આ લોકો કઈ રીતે રમશે, એટલે એ આપણે ઘણીવાર એનો ફાયદો થાય છે, એનો લાભ થાય છે. અને બીજું જે આપણે નવા ખેલાડીઓ છે ઓબ્વિયસલી એ લોકોને કુછ કર ગુજરને કી ઈચ્છા હતી, એ જઝ્બા છે, યુ હેવ ટુ પ્રૂવ ધેમસેલ્વ્સ. એટલે જયારે માણસને પ્રૂવ કરવાનું છે ત્યારે 100% નહીં પણ 110% આઉટપુટ આપે છે. એટલે આઈ એમ વેરી હોપફુલ કે આ બે મિક્સચરના લીધે વી હેવ ગુડ સ્ટેન્ડિંગ. અને જે એ દિવસ અગર આપણે ઇફ યુ કીપ અવર નર્વ્સ, જે આપણે કહીએ આપણે કીપ અવર નર્વ્સ એન્ડ વી ફી પ્લે વેલ, તો આપણે હરેક મેચ આપણે પાર કરીને આપણે વર્લ્ડ કપ મળી શકશે. પ્રશાંતભાઈ તમે એક સાયકોલોજિસ્ટ છો, ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ટોટલી એક સાયકોલોજી બેઝડ મેચ છે અને આઈસીસી પણ એ પ્રમાણે જ ઇન્ડિયા પાકિસ્તાનની મેચનું શેડ્યુલ કરે છે, કારણ કે તેમને ખબર છે કે સૌથી વધારે લોકો આ મેચ જોવાના છે. એટલે એમણે રવિવારના દિવસે સવારે 9 વાગે મેચ રાખી કે જેથી લોકો ઉઠતાની સાથે જ આ મેચ જોઈ શકે. તો સાયકોલોજી સાથે ભારત પાકિસ્તાનની મેચમાં જ કેમ હંમેશા આટલી ખેંચતાણ હોય છે? બહુ પરંપરાગત દુશ્મનો છે સૌથી પહેલી વાત તો એ છે. અને જે લોકો બોર્ડર પર લડી નથી શકતા એ લોકો ડ્રોઈંગ રૂમમાં ટીવીની અંદર લડી લે છે માનસિક રીતે. અને બેઝિકલી આઈ હેવ ઓલસો વર્ક્ડ એન્ડ આઈ એમ વર્કિંગ એઝ અ સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ, એટલે મને ખ્યાલ છે કે આખી જે સ્ટ્રેટેજી છે એ ઇન્ડિયાની એ રીતે છે આ વખતની, કે જેમાં તમે જુઓ કે આખી ટીમની અંદર નવા ખેલાડીઓ છે એ વસ્તુ સાચી, પણ એનો કેપ્ટન જે છે સૌથી અનુભવી કેપ્ટન છે અને સૌથી વધારે મેચ જીતેલો કેપ્ટન છે. એટલે ત્રણેય ફોર્મમાં મેચ જીતે હવે બધા ફોર્મેટમાં જીતેલો કેપ્ટન જે છે એ બીજા નવા ખેલાડીઓ પાસે કામ કેવું કરાવે છે ઈટ ડિપેન્ડ ઓન ધેટ, પહેલી વાત તો આ છે. અને એઝ લોંગ એઝ આપણે જે સેટઅપની વાત કરીએ કે વર્લ્ડ કપ કોઈ પણ ગેમ તમે કોઈ પણ ફૂટબોલની લીગ લઈ લો કે આઈપીએલ લો કે બીજી કોઈ પણ ગેમ લો, તો મોટાભાગના લોકોનું જે આયોજકોનું એવું માનવું ધારવું હોય છે કે મેક્સિમમ એનો બિઝનેસ મળે, મેક્સિમમ લોકો એને જુએ, ઇન્વોલ્વમેન્ટ વધે. એટલા માટે તમે જુઓ કે આ સન્ડે અને ભારત પાકિસ્તાનનું ઇન્વોલ્વમેન્ટ 2 અબજ કરતા વધારે માણસો આ જોવાના છે. ઇટ શોઝ અ વન્ડરફુલ હ્યુજ ટર્નઆઉટ. અને કદાચ આવો ટર્નઆઉટ જે છે, અને બીજું તમને કહી દઉં કે હજી આપણા અહીંના દેશોમાં ક્રિકેટ એ ધર્મ છે, ક્રિકેટને બોલિવૂડ ઇન્ડિયામાં ધર્મ કહેવાય છે. તમે વેસ્ટ બાજુ થોડા જાઓ તો ફૂટબોલ અને ટેનિસ એ ધર્મ કહેવાય છે. તો અહીંયા આગળ જે છે એ આપણે રિલિજનને સ્પર્શ કરી રહ્યા છીએ અને એમાં પણ દેશભક્તિનો રંગ ભળે છે, એમાં રવિવાર ભળે છે, એટલે આ બધું અને એમાં શરૂઆત ભળે છે. એટલે આટલું બધું એક્સાઇટમેન્ટ હોય જ્યારે ફર્સ્ટ મેચ હોય ત્યારે ડેફિનેટલી ટેમ્પરામેન્ટ વિલ ગો વિથ દિટ. અને હું એવું માનું છું કે ઇન્ડિયન ખેલાડીઓ જે છે એ પણ એક જુસ્સા સાથે ઉતરશે કે અમને પણ અમારો દેશ આટલા બધા લોકોને અમારે જવાબ આપવાનો છે. ધોનીને કદાચ ટેન્શન તમને ધોનીના મોઢા પર નહીં દેખાય, એ તો હું અત્યારથી કહી દઉં. કૂલ છે, કેપ્ટન કૂલ છે જ, અને છેલ્લી મેચ સુધી કદાચ નહીં દેખાય. અને જો દેખાયું તો તમે માનજો કે ક્યાંક ક્રિટિકલ સિચ્યુએશન ખરેખર છે તો એ દેખાશે. પણ કેપ્ટન કૂલ ઇઝ ડેફિનેટલી અ વિનર કેપ્ટન, મારું એવું માનવું છે. એવી મારી સેન્ટિમેન્ટ છે, રાધર માનવું કરતા પણ મારી સેન્ટિમેન્ટ એ બાજુ વધારે જાય છે એઝ એન ઇન્ડિયન. પણ એટલું નક્કી છે કે સાયકોલોજીકલી જોઈએ તો ઇટ્સ અ સાયકોલોજીકલ વોર ગેમ. બેઝિકલી આ સાયકોલોજીકલ વોર ગેમ છે. બે પરંપરાગત દુશ્મનો મેદાનની અંદર એકબીજાની સામે ઓફિશિયલી સામનો કરે અને એકબીજાની સામે લડી શકે એવી આ એક જ ગ્રાઉન્ડ છે જે આપણને મળે છે, અને એમાં બધા લોકો ઇન્વોલ્વ થાય છે એટલે જુસ્સો પણ ઇન્વોલ્વ થાય છે. એટલે અલ્ટિમેટલી વી આર ફાઇટિંગ વિથ ઈચ અધર્સ માઇન્ડ એન્ડ ઈચ અધર્સ પ્રેસ્ટીજ રાધર ધેન અ ગેમ. જી નિસર્ગભાઈ, આ વખતે